આવું મમત્વ થવું જોઈએ. આપણને ઊંઘ ન આવે, દીકરાનું લગ્ન હોય, દીકરાની જાન લઈ જવાની હોય, દીકરીનું લગ્ન કરવાનું હોય, આપણને ઊંઘ ન આવે. હજુ આ કામ બાકી છે, હજુ ફલાણું કામ બાકી છે, ઢીકણું કામ કરવાનું છે, મમત્વ છે. પારકા લગ્ન હોય તો, પારકા ઘરે લગ્ન હોય તો શું કરીએ? શાંતિથી આપણે જેને જોયા કરીએ અને આશીર્વાદ આપીએ, શુભેચ્છાઓ પાઠવીએ. પણ પોતાના દીકરાનું લગ્ન છે, પોતાના દીકરા કે પોતાના દીકરીના કંઈ કાર્ય બાકી છે, તો એનું આપણને સતત ચિંતવન થયા કરે છે. અને ઝીણામ ઝીણું આપણે કરીએ. દીકરાના લગ્નમાં કોઈ આવ્યા હોય તો આપણે હાથ જોડીને ઉભા રહીએ, આવો આવો આવો. ન ગમતો માણસ હોય તો કે આવો આવો આવો, તમે બધારે આનંદ થયો, ભાઈ લગ્નમાં આવ્યા છે, આપણા દીકરાના લગ્નમાં આવ્યા છે, તો આનંદ અને ઉત્સાહ થાય છે. સત્સંગ સભા, સત્સંગનું કાર્ય, એમાં દીકરાના લગ્ન જેટલો ઉમંગ રહે છે. અરે આ આ એક અઠવાડિયાની સભા, આ એક અઠવાડિયાનું કાર્ય, આ મધ્યસ્થકાળનો આદેશ, આ દીકરાના લગ્નની કંકોત્રી, એવું આપણને મમત્વ થઈ શકે તો મહારાજ કહે છે એ આપણી સાધનામાં આપણે ઘણા આગળ નીકળી ગયા. નાના નાની બાબતમાં સંસ્થાનું મમત્વ હોય તો આટલા વિચાર આવે. પહેલાં પહેલી બાબત કે આ સંસ્થા એ મારી છે, આ સંસ્થાના હરિભક્તો તે મારા સગાવાલાઓ છે, આ સંસ્થાના સંતો તે મારા જ સંતો છે, એ જ મારા સગાવાલા છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે સત્સંગી તે જ મારા સગાવાલા, આ વૈષ્ણવ તે જ અમારા સગાવાલા, એમાં મારા સગાવાલા છે. આ સંસ્થાનું કાર્ય તે જ મારું જીવન કાર્ય, આ સંસ્થાનો આદેશ તે જ મારા જીવનનો સાચો માર્ગ. આ મમત્વના બધા જુદા જુદા સ્વરૂપો છે. આ સંસ્થાનું કંઈ બગડે તે જ મારું બગડે છે. આ બધા જે વિચારો છે એને આપણે જીવનની સાધના બનાવી દેવી પડે. આ વિચારો જો સતત રટીએ તો આપણને ખબર પણ ન પડે ક્યારે આપણે આધ્યાત્મિક માર્ગમાં એક પછી એક પગથિયા ચડતા ચડતા આપણે સીધા શ્રીજી મહારાજના ખોળા સુધી જઈને પહોંચીએ. ઘણી વખત આપણને આશ્ચર્ય થાય છે કે આપણા ગુણાતીત સત્પુરુષો જે આપણી વચ્ચે આવ્યા છે એમણે કેવું મમત્વ રાખ્યું છે, જે નિસ્પૃહી છે, જેમને કંઈ અહમ અને મમત્વ નથી, જેને કોઈ મોક્ષની પોતાના મોક્ષની ચિંતા નથી, જે સ્વયં મુક્તિના દાતા છે, એમણે આપણને પોતાના માન્યા તો આપણા માટે કેટલું મમત્વ રાખતા થયા. સ્વામિનારાયણ ભગવાન એમણે આપણને માન્યા, એમણે શ્રેષ્ઠ મમત્વ રાખ્યું. આ ભક્તોને કોઈ દુઃખ આવે તો મને દુઃખ આવે, કેવું દુઃખ આવે? આ ભક્તોને એક વીછી કરડિયાનું દુઃખ થાય, મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીનું દુઃખ થાય. તમારા દીકરા માટે કોઈ દિવસ આવું માગ્યું મને કહો? કઈ પત્ની પોતાના પતિ માટે આવું માગે કે મારા પતિને એક વીછીનું દુઃખ થાય, મને રૂવાડે રૂવાડે થાય? એ તો એના ભોગવે. કઈ કક્ષાનું મહત્વ મમત્વ સ્વામિનારાયણ ભગવાને આપણા માટે રાખ્યું છે જુઓ. ગામડે ગામડે માણકી ઘોડી ઘૂમી છે, આ ચરોતરથી માંડીને છેક દક્ષિણ ગુજરાત સુધી, ધરમપુર સુધી, ગામડે ગામડે માણકી મહારાજ ગયા છે. ક્યારે? હરિભક્તો સામે સ્વાગત કરવા ઉભા હોય ત્યારે. એ તો બરાબર છે, એવા ટાઈમે ગયા જ્યારે હરિભક્તોના ઘરમાં ખાવાનું અનાજ નથી, દુષ્કાળ પડ્યો છે. માણકી ઘોડી ઉપર અનાજની ગુણો નાખી નાખી અને મહારાજ હરિભક્તોના ઘરે અનાજ પહોંચાડવા ગયા છે. લે ભાઈ તું ખા, ખાવાનું ક્યાંથી કાઢીશ તું, લઈ લે. મમત્વ, આ મારા હરિભક્તો છે, મારે એના માટે ઘસાવવું જોઈએ. એક પેલા પાતળભાઈ, એની બેન રાજબા મૂળી, પાણી નથી પીધું મહારાજના દર્શન વિના, તો મહારાજ વડતાલ આવતા હતા અને અડધે સુધી પહોંચી ગયા, ઘોડી વાળીને પાછા ત્યાં પહોંચ્યા. એક હરિભક્ત તરસ્યો છે, મારે ત્યાં પહોંચવું જોઈએ. કેટલું મમત્વ રાખ્યું છે એમણે. ધરમપુરના રાણી કે ભાવનગરના રાજા કે વડોદરાના સયાજીરાવ, એ બધાએ મહારાજને પોતાના મહેલોમાં પધરાવ્યા, પણ મહારાજ એ મહેલોમાં ન રહ્યા. એ સામાન્ય પેલો વશરામ કહીને હતો ભગત, એને ત્યાં વિશ્રામ, એની સામાન્ય પેલી શું કહેવાય, પથ્થરની છીપર, એના ઉપર ખીચડી ખાવા ગયા. અમારો ભગત છે, મહેલના મેવા એમણે ખોટા કર્યા. ભક્તો સાથે મમત્વ, રજવાડા સાથે તેમણે મમત્વ કર્યું નહીં. ગુણાતીતાનંદ સ્વામી, કેવું મમત્વ ગુણાતીતાનંદ સ્વામી રાખ્યું. એ જૂનાગઢનું મંદિર,
એમાં એમણે જે અનન્ય મમત્વ રાખ્યું, આ મારું મંદિર, અરે સ્વામી તો અહમ મમત્વના ખંડન કરનારા. અને પેલા એક જણાએ તો કહ્યું કે આ સ્વામીને ગાંઠેથી છૂટતું નથી, પણ સ્વામી જાણતા હતા આ તો શ્રીજી મહારાજના મંદિર છે અને એના માટે એક એક પાય બચાવવા માટે આપણે મહેનત કરવી જોઈએ. તો સ્વામીને એ મમત મંદિર સાથે મમત્વ કઈ કક્ષાનું હતું, એ મંદિર સાથે જોડાયેલા હરિભક્તો એની સાથે કઈ કક્ષાનું મમત્વ હતું. સ્વામીએ પેલા હરિભક્તો આવ્યા તાકા ફાડ્યા, વરસાદમાં પલળતા પલળતા હરિભક્તો આવ્યા તાકા ફાડીને આપી દીધા, આ મારા હરિભક્તો છે. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને એને બધા બાબુલા કહેતા હતા. બાબુલા કે આ બાબુલા જેવા શું હેત રાખો છો ભગતજી મહારાજ, કે આ બાબુલા કહેવાય, આ શ્રીજી મહારાજના મહાન ભક્તો મહાન સંતો કહેવાય. અને ભગતજી મહારાજ એ આ બધા સંતો સાથે ભાદરોડમાં જે લીલા કરી છે, કેવું સુખ આપ્યું, આ મારા છે. શાસ્ત્રીજી મહારાજના અસંખ્ય પ્રસંગો છે. 86 વર્ષની ઉંમરે શાસ્ત્રીમાં પગે વા છે તેવા પ્રસંગે પણ શાસ્ત્રીમાં જ હરિભક્તોના ઘરે પધરામણી જવા તૈયાર થાય છે. એવા પ્રસંગો આ તમે લિખિત યજ્ઞ પુરુષદાસમાં અસંખ્ય વાંચશો કે કેવા સંજોગોમાં શાસ્ત્રીમાં જે મમત્વ રાખીને કામ કર્યું છે. અને આ સંસ્થા એનો એક પૈસો બગડે નહીં. પેલા જૂના હરિભક્ત હતા અમદાવાદમાં પ્રભાશંકર પંડ્યા, એક પ્રસંગ કહેતા કે શાસ્ત્રીજી મહારાજને આંબલીવાળી પોળમાં કોઈ હાર પહેરાવવા આવે તો એ હાર પહેરાવવા માટે પેલું કાગળનું પડીકું લાવ્યા હોય અને કાગળના પડીકા ઉપર સૂતરનો દોરો બાંધ્યો હોય તો શાસ્ત્રીજી મહારાજ એ સૂતરનો દોરો જાતે ખોલે, આપણે ને ફટફટ ફટફટ તોડી નાખીને કાગળ કરીને હાર પહેરાવે, એ શાસ્ત્રીજી મહારાજ સૂતરનો દોરો જાતે ઊંધો વીંટે અને એકલું લાકડાનું સાઠીકડું હોય દાંતણનું સાઠીકડું એના ઉપર પોતે વીંટે. અને પછી કોઈ કે સ્વામી આ દોરાને શું કરવો છે, ત્યારે શાસ્ત્રી મહારાજ કે આ દોરો કામ લાગશે, ધોતી છૂટશે ને ત્યારે હાંધવા કામ લાગશે. આટલું મમત્વ, કોકે ફેંકી દો ને સ્વામી રીલ પડી જ છે, ના આ ન તોડાય, આ ન ફેંકાય. એ પાછા પોતાના હોય ને ધોલિયો, એટલે એમનો પલંગ એનો જે હોય ને ગાદલું, એ ગાદલાને જે દબાવીને મૂકે અને જે પેલો કાગળ હોય ને એને ગળી વાળી અને મૂકે. કોકે બાપા આ કાગળને શું કામ રાખો છો, કોક આવશે તેને પ્રસાદ આપવા થશે. કેટલું મમતો, પસ્તીના બાર ઢગલા પડ્યા હોય પણ એ કાગળ નકામો જવા ન દે. આ સંસ્થાનો એક પૈસો બગાડ ન થવો જોઈએ. શાસ્ત્રી મહારાજને જાડા થયા હતા અને એ વારે વારે શૌચ વિધિ કરવા જતા હતા અને એમાં માટી હાથ માટીથી હાથ ધોવાના આવે તો એ માટીથી હાથ ધોવાના તો મણિભાઈ નારણભાઈ એટલે આ પૂજ્ય મહંત સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી એ એમને હાથ ધોડાતા હતા. તો વધારાની માટી એ શાસ્ત્રીમાં રાખી મુકાવે, હવે ધૂળમાં શું પડ્યું છે, ધૂળ શું રાખી મૂકવાની, તોય શાસ્ત્રી વાત કે આ વધારાની ધૂળ પણ નાખી નહીં દેવાની, આ અક્ષર પુરુષોત્તમ સંસ્થાની ધૂળ છે આ નાખી નહીં દેવાની. કેટલું અસાધારણ મમત્વ છે. યોગીજી મહારાજના આવા સેંકડો પ્રસંગો છે અને પ્રમુખ સ્વામી મહારાજના આવા હજારો પ્રસંગો છે જે નોંધાયેલા છે. એકે એક સેકન્ડ પોતાના જીવનની ખર્ચે છે. આ મારી પોતાની માલિકીની સેકન્ડ નથી, આ અક્ષર પુરુષોત્તમ સંસ્થાની માલિકીની સેકન્ડ છે, એ મારે નાખી ન દેવાય. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ શાંતિથી આમ બગાસ આખાતા કરતા હોય એવું તમે કોઈ દિવસ દ્રશ્ય જોયું નહીં હોય. એને એક કામ પત્યું, નેક્સ્ટ કામ શું છે, એ કોઈ દિવસ નોમરા બેઠા ન હોય. એકાદો વાંચે, છેવટે પત્રો વાંચે, પત્રો લખે, કોઈને બોલાવીને પૂછી લે, એક સેકન્ડ એમણે એમની નવરી જવા દીધી નથી. એ સંતો સાથે બેઠા હોય તો એ અમથા નવરા ટાઈમ નથી પસાર કરતા, એનું લક્ષ્ય છે આ સંતો સાથે એક સંપર્કનો સેતુ બાંધે છે. એ હરિભક્તો સાથે બેઠા હોય તો એક લક્ષ્ય રાખે છે, એક સંપર્કનો સેતુ બાંધવો છે. એ એમની એક સેકન્ડ નકામી જવા દેતા નથી. અને આ સંસ્થાનું મમત્વ, એ શું મમત્વ, એક લાઇટ વધારાની ખોટી બળતી હોય તો એ જાતે બંધ કરે. હમણાં જ પેલા કોઈ સંતનો પ્રસંગ છે રિપોર્ટમાં કે બાપા પત્ર વાંચન કરતા હતા તો પાછળ લાઇટ એમને પત્ર વાંચન માટે પેલો જે ટેબલ લેમ્પ હોય એ ચાલુ કરવામાં આવે તો પેલા સંત ત્યાં ગયા એટલે બાપાએ તરત જાતે એ સંત આવે એટલે એની સાથે વાત કરવાની, પત્ર વાંચન કરવાનું નથી, એટલે ઇન્સ્ટન્ટ એમણે પેલો લેમ્પ બંધ કર્યો. પછી પેલાને કહ્યું કે હવે મારે કંઈ કામ નથી, એટલે ઉભા થઈને એક મિનિટનું વાત હતી, પતિને પતિ જતા હતા
પતાવીને. તો બાપાએ તરત પછી લેમ્પ ચાલુ કર્યો, પાછો પત્ર વાંચન ચાલુ કર્યો, પછી પેલા વળે પાછા આવ્યા. એ પાછા આવ્યા એટલે સ્વામી તરત પાછો પેલો લેમ્પ બંધ કર્યો. તો પેલા સંતે કહ્યું, સ્વામી હવે આ તમે આ કરકસર કરકસર કરો છો, આટલી બધી કરકસર કરો છો, આટલું બધું મમત્વ રાખો છો સંસ્થાનું, આવા પ્રસંગો કહી કે અમે કંટાળી ગયા. હવે ભલે ને ચાલુ રહ્યો લેમ્પ, તમે શું વાંધો, ચાલુ રાખો ને લેમ્પ, એટલે એક વાર એક મિનિટમાં શું ખોટું થઈ જવાનું છે. સ્વામી કે પણ હું થાકતો નથી ને, તમારે જે કરવું હોય તે કરો. એ કંટાળતા નથી, 89 વર્ષની ઉંમરે કેટલું સંસ્થાનું મહત્વ છે. એક પોસ્ટકાર્ડ વધારાનું કરતા નથી. અત્યારે પોસ્ટકાર્ડ મારે ખાતી 50 પૈસાનું થઈ ગયું, 50 પૈસાનું થઈ ગયું. 15 પૈસાનું પોસ્ટકાર્ડ હતું ત્યારે પણ જો કોઈ રૂબરૂ જનાર હોય તો એ કાગળ લખે. 15 પૈસા સંસ્થાના શા માટે બગાડવાના. કેટલું અસાધારણ મહત્વ છે સંસ્થાનું, અને સંસ્થાના કાર્ય પ્રત્યે મહત્વ, સંસ્થાના હરિભક્તો પ્રત્યે મહત્વ. 89 વર્ષની ઉંમર છે તોય આજે દરરોજ સવારે સરેરાશ 150-200 વ્યક્તિને મળે છે. એ કેવી રીતે મળે છે? કોઈ સંસ્થાના કોઈ મોટી કોર્પોરેટ કલ્ચર હોય, એના સીઈઓ, એના કર્મચારી મળતા એવી રીતે મળે છે? કેવી રીતે મળે છે? કોઈ નેતા એની પ્રજાને મળતા હોય તેવી રીતે મળે છે? ના, આ મારા હરિભક્તો છે. એક નાનાનો બાળક આવે છે, આ મારો સ્વજન છે એમ માનીને મળે છે. અને એમાં એટલું બધું ધ્યાન આપે છે કે જાણે પોતાની સમસ્યા હોય, કોઈ હરિભક્તનો પ્રશ્ન હોય, કોઈ સંતને નાની મોટી કઈ બાબત હોય, તો એ જાણે પોતાનો મારો અંગત પ્રશ્ન હોય, એવી રીતે હું રસ લઉં, એવી રીતે એમાં રસ લે. આ ક્યારે શક્ય બને? પેલા 70મી જન્મજયંતિનો એક પ્રસંગ યાદ આવે છે. એક આપણા આઈએસ ઓફિસર વર્માજી છે, એ વર્માજી જન્મજયંતિ મહોત્સવને માણવા આવ્યા હતા. અને સારંગપુરમાં બાપાનો જન્મજયંતિ મહોત્સવ સવારનો સમારંભ, આલિશાન સમારંભ હતો, જબરજસ્ત સમારંભ હતો. અને સર્વોપરી સમારંભ પૂરો થયો પછી બાપા ઉતારે આવ્યા, અને ઉતારે આવ્યા ત્યારે પેલા વર્મા સાહેબ વિદાય લેવા માટે બાપાને પગે લાગવા માટે આવ્યા. તો બાપાએ વર્મા સાહેબને જોતા જ તરત સાથેના સેવક સંતને કહે છે કે આપણે હમણાં સવારે જતા હતા દેરીએ, ત્યારે ઓલા નોકરી માટે કહ્યું હતું, એને તાત્કાલિક બોલાવો, વર્મા સાહેબને ભેટો કરાવી દઈએ. એટલે વર્મા સાહેબને બાપા મળતા મળતા કહે છે, એક હરિભક્ત છે, એને નોકરીની તકલીફ છે, તમે જરા ખાસ ફલાણો ફલાણો પ્રશ્ન છે તમે ખાસ જોજો. કેટલું મહત્વ! હવે આવા ટાઈમે તો આપણે રાજા મહારાજાને થઈને બેઠા હોઈએ, આપણે લહેરમાં હોઈએ, અને આટલા બધા લાખો હરિભક્તો હોય, એમાં કોક હરિભક્તોનો પ્રશ્ન એ આવા ટાઈમે શું યાદ રાખવાનો? અને યાદ થોડો રહે, અને કોઈક આપણને આવા ટાઈમે કહેવા આવે નહીં કહીએ, તને ભાન છે કે નહીં? આવા દિવસે મને કે જોતો ખરા યાર, આ લાખો હરિભક્ત છે ત્યારે તું નોકરી માટે પાછળ પડ્યો, તારે એકને જ નોકરી નથી, ઘણા નથી. પણ ના, એનો પ્રશ્ન એ મારો પ્રશ્ન છે. બાપા ગાંધીનગર પધાર્યા હતા, અને ગાંધીનગરમાં બાપાને અચાનક જ ચાલુ પધરામણીએ શૌચ વિધિ જવાનું થયું. ચાલુ પધરામણીએ એટલે તાત્કાલિક ત્યાં રામચંદ્ર બારોટના ઘરે ઉતારો કે ત્યાં જવાનું હતું, ત્યાં તાત્કાલિક પહોંચ્યા. અને ત્યાં બાપા એમને પેલું ગોલ બેડરની તકલીફ હોવાને કારણે અચાનક જ શૌચ વિધિનું જબરજસ્ત પ્રેશર આવે, તો નાવા જતા હતા તો સંડાસ મંદર પગ મૂક્યો અને પછી તરત બહાર આવ્યા. તો પેલા રામચંદ્રભાઈને આશ્ચર્ય થયું. બાપાએ પેલા સેવકને કહ્યું, રામચંદ્રભાઈને બોલાવો. એ રામચંદ્રભાઈ દોડતા દોડતા આવ્યા. બાપા શું કામ છે? સ્વામી કે આપણા જીકે સ્વામી છે ને બોચાસણમાં, એ જીકે સ્વામીના પેન્શનનું ફલાણા પ્રકારનું કાર્ય સરકારમાં અટક્યું છે, તો એ તમે સરકારમાં અધિકારી છો તો કોઈ પણ હિસાબે એ કામ પતાવવાનું છે. તો રામચંદ્રભાઈ કે બાપા એ તો તમે અંદર નાવા જતા રહ્યો ને પછી મને કીધું તો વાંધો નહોતો, આ તમારે જે અત્યારે આ નાવાનું શૌચ વિધિનું છે તમે પતાવી દો, પછી મને કોઈ વાંધો નહોતો. બાપા કે એટલું સંસ્થાનું કામ મોડું થાય ને, કઈ કક્ષાનું મહત્વ છે! અને આપણને કાંઈ વાંધો નહીં, એક સભા ગઈ તો કાંઈ વાંધો નહીં, આવતી સભાએ. કેટલી અસાધારણ આ બે વચ્ચે ખાઈ છે, કેટલું મોટું જબરજસ્ત અંતર છે! તો આપણને આ પ્રમુખ સ્વામી મહારાજમાં કે શાસ્ત્રી મહારાજમાં અને આવા બીજા આપણા અસંખ્ય ભક્તો છે એમાં આપણને દેખાય છે કે એ લોકોએ આ મહત્વ રાખીને આપણને એક આદર્શ માર્ગ ચિંધ્યો છે. અને એમણે આપણને એમ સમજાવ્યું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે આ જ કરવાનું છે, જીવનની છેલ્લી ક્ષણ સુધી આ મહત્વ સાથે જ કાર્ય કરવાનું છે. સરકારમાં કોઈ નોકરી કરતો હોય ને એને મહત્વ ન હોય,
કે આ સરકારી કામ છે. જ્યારે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થામાં આપણને સેંકડો હરિભક્તોએ એવા ઉદાહરણ પણ પૂરા પાડ્યા છે, આપણી ગુરુ પરંપરાએ તો ઉદાહરણ પૂરું પાડ્યા છે, સેંકડો હરિભક્તોએ ઉદાહરણ પૂરા પાડ્યા છે, એમણે મમત્વપૂર્વક કાર્ય કર્યું છે. આ મારી સંસ્થા છે, એવા હરિભક્તોના ઉદાહરણો છે કે જેમણે પોતાનો દીકરો ધામમાં ગયો હોય અને બીજા દિવસે આવીને સેવા કરી હોય, અમૃત મહોત્સવમાં, ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં, કે યોગી શતાબ્દીમાં, કે ગુણાતીતાન સ્વામી દ્વિશતાબ્દીમાં, કે હમણાં છેલ્લે અક્ષરધામ મહોત્સવ ગયો, એવા સેંકડો તમારા જેવા હરિભક્તો એવા ઉદાહરણો પૂરા પાડ્યા છે. મને તો 1981ની સાલનો પ્રસંગ યાદ આવે છે, કે સોરી 1985ની સાલનો પ્રસંગ યાદ આવે છે. અમારે ત્યાં બિલિયા ગામ છે ઉત્તર ગુજરાતમાં, એ બિલિયા ગામના પ્રહલાદભાઈ હરિભક્ત, અને તે વખતે અનામત આંદોલનમાં એમના બે દીકરા ગોળીબારમાં મારી નાખવામાં આવ્યા, ઘરમાં ઘૂસી અને ગોળીબારમાં સૈનિકોએ એને પતાવી દીધા. અસહ્ય દુઃખ હતું. અને આ નારણભાઈ, એમને એક આંખ ગઈ, એમને પણ ગોળી વાગી, એમને આંખ જતી રહી. તો એ નારણભાઈ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે બાપા ઘર રડી પડ્યા. અને એમણે શું કીધું કે સ્વામી, મારા બે દીકરા ગયા અને મારી આંખ ગઈ એનું મને દુઃખ નથી, પણ હું સંસ્થામાં સેવામાં ન આવી શક્યો એનું મને દુઃખ છે. મારે સંસ્થામાં સેવામાં આવવું હતું, મેં આ સેવા લખાવી દી, આવો મહોત્સવ, આવું સંસ્થાનું કાર્ય, અને મેં સેવા ન કરી એનું મને દુઃખ છે, તમને માફ કરો, હવે બીજી વખત મને આવો અવસર આપો સેવાનો. આવા હરિભક્તો છે. પેલા વીરચંદભાઈ મોદી, એમનો દીકરો એ ગુમ થઈ ગયો કે મર્ડર થયો કે શું થયું આજ સુધી ખબર પડી નથી, પણ એમણે 1998માં બાપાને કાગળ લખ્યો, અદભુત કાગળ લખ્યો. એમણે બાપાને કાગળમાં લખ્યું કે સ્વામી, મારા દીકરાનું તો ખબર નહીં જે થયું હશે, તે જુવાન દીકરો, કમાવા ગયો તો પૂના સાંગલી જતો હતો અને અચાનક રસ્તે કંઈક અપહરણ થયું ને કોઈક એને પતાવી પણ દીધો, જે થયું હશે તે. એમાં એમના જમાઈ, એને અચાનક હાર્ટ એટેક આવ્યો અને દીકરી વિધવા થઈ. એમાં એનો ત્રીજો દીકરો, એને કંઈ પાછું પગ ભાંગ્યો કે એવું કંઈ ફ્રેક્ચર થયું, અને ઘરમાં તો હાંડલા કુસ્તી કરતા હતા, પૈસા તો કંઈ હતા નહીં ખાવા પીવાના પણ. એવા સમયે વિચનભાઈ બાપાને પત્ર લખે છે કે સ્વામી, મારા દીકરાના આયુષ્યમાં આટલું જીવાનું લખ્યું હશે તો એટલું જીવ્યો હશે, કે એનું જે થયું હશે તે. જમાઈને પણ આવું થયું, એ જે ભગવાનની ઈચ્છા હશે કે આપની ઈચ્છા થયું, એનું મને જરાય દુઃખ નથી. મારે પણ જીવનમાં આટલા દુઃખ છે, એનું મને જરાય દુઃખ નથી, આટલા પ્રશ્નો છે એનું દુઃખ નથી. પણ સ્વામી, તમારે બાયપાસ સર્જરીનું દુઃખ આવ્યું એ તો મારા માટે વજ્રાઘાત છે, આવો વજ્ર જેવો આઘાત એ મારાથી સહન ન થતો, માટે બાપા તમારું દુઃખ તો તમે મને મોકલી આપો અને તમે સાજા રહો, અને તમારા સંતોને દુઃખ આવે સંતોનું દુઃખ તમે મને મોકલી આપો પણ તમારા સંતોને બધાને સાજા રાખો. કઈ કક્ષાનું સંસ્થામાં હરિભક્તોને મમત્વ છે. ટોરોન્ટોનું મંદિર, શિકાગોનું મંદિર, લંડનનું મંદિર, આ બધા મંદિરો બંધાયા છે, એ હરિભક્તોએ કેવા મમત્વના ઉદાહરણો પૂરા પાડ્યા છે. પેલો જયેશ ખંડારી, એ મધરાતે 11:30 વાગે પેલા વિવેકમૂર્તિ સ્વામીને ઉઠાડીને કહે છે કે સ્વામી, કાલે મંદિરનું પેમેન્ટ કરવાનું છે અને આપણી પાસે પૈસા નથી, લો આ મારા ઘરણાનો ડબ્બો, મારા પત્નીના બધા ઘરણા છે, લોકરમાંથી લઈ આવ્યો છું અને આપણે જેટલું પેમેન્ટ કરવાનું છે એ આમાંથી થઈ રહે છે. રવિવારની સભા હતી, સભામાં જાહેરાત થઈ હતી કે આપણે મંદિરનું ફલાણા ફલાણું પેમેન્ટ કરવાનું છે, અને આપણે જે ફંડ માટે જેમણે પૈસાની સેવા નોંધાવી છે પણ હજુ પૈસા આપ્યા નથી, એવા હરિભક્તોની વિનંતી કે પૈસા આપી જાય, એવી જાહેરાત થઈ હતી રવિવારની સભામાં. અને આ ઘરે જઈ એ જ દિવસે રાત્રે ઘરણ ડબ્બો લઈ આવ્યો, સંતોને આપ્યા. હવે આ માણસે ઓલરેડી એનું બેંક બેલેન્સ ઝીરો કરી નાખ્યું હતું, ઝીરો બેંક બેલેન્સ. એને નક્કી નિયમ લીધો હતો, બોલો, કે જ્યાં સુધી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી બેંક બેલેન્સ ઝીરો રાખું, બધી જ કમાણી મંદિરમાં આપવાની. અને એ રાતે ઘણા ડબ્બો લઈને આવ્યો, એટલે વિવેકમૂર્તિ સ્વામી ખીજાયા કે તું લઈ જા પાછો, આ તારી પત્ની એ ખીજાશે અને આ તારી પાસે થોડી તોમડી રાખ. એને કહ્યું, સ્વામી સાંભળો, આ ઘરણા લઈને હું નથી આવ્યો, મારી પત્નીએ મને મોકલ્યો છે, મારા કરતાં ડબલ મમત્વ એને છે, એટલે તમે કૃપા કરીને આ રાખો જ, હું ઘરે જઈશ તો મને રાતે ગરવા નહીં દે, આ લઈને પાછો જઈશ તો. આ મંદિરની આવી જરૂરિયાત છે
અને એ રાત્રે સુઈ નહીં શકે, હું ઘરે લઈને પાછો જઈશ. તો વિવેકમૂર્તિ સ્વામી પરાણેને પાછો કાઢ્યો કે તું જાજ. સવાર પડી અને શ્રેયસ પંડ્યા પેલા મધ્યસ્થ કાલમાં સેવા આપતા હતા, એ શ્રેયસભાઈ સવારના પોરમાં મળ્યા વિવેકમૂર્તિ સ્વામીને કે સ્વામી જબરજસ્ત મહારાજનું પ્રગટપણું છે, મહારાજ ખરેખર પ્રગટ છે. કે કેમ મહારાજ પ્રગટ છે તને ખબર પડી? આપણે ગઈકાલે પૈસાની જરૂર હતી, રાતે 12 વાગે આવ્યા. કે ક્યાંથી આવ્યા? કે ઓલો જયેશ આપી ગયો ઘરેણા, આપણે જેટલા જોઈતા હતા એટલા જ આવી ગયા છે. વિવેકમૂર્તિ સાહેબ કે મેં એને અહીંથી પાછો કાઢ્યો અને તારે ત્યાં આવ્યો? હા, મારે ત્યાં રાતે આવીને મને આપી ગયો છે. કઈ કક્ષાનું હરિભક્તોને મમત્વ છે, કેવું મમત્વ પૂરું પાડ્યું છે. આપણે તો એક ઉદાહરણ સાંભળતા હતા કે પેલો કરશન બામણિયો, અત્યારે આ પ્રમુખ સાહેબ મહારાજે હજારો કરશન બામણિયા પ્રગટાવ્યા છે આ સત્સંગમાં. આપણે એક ઉદાહરણ સાંભળતા હતા કે પર્વતભાઈને પોતાનો દીકરો મરી ગયો, તો એ મહારાજની આજ્ઞા પાડવા માટે મરેલા દીકરાનો અગ્નિ સંસ્કાર કરવા પાછા ન ગયા અને પહોંચ્યા. આજે એવા હજારો પર્વતભાઈ આ સત્સંગમાં પ્રમુખ સ્વયં મહારાજે પ્રગટાવ્યા છે. પણ એ બધાનું સ્મરણ કરીને આપણે કાર્યકર તરીકે મમત્વને કઈ કક્ષાએ લઈ જવાનું છે? એ મમત્વને તે કક્ષાએ લઈ જવાનું છે કે આ સંસ્થાની નાનામાં નાની સેવા એ મારા જીવનનું શ્રેષ્ઠ કાર્ય છે, એ મારા જીવનનું સર્વશ્રેષ્ઠ કાર્ય છે. એવા મમત્વ સાથે આપણે ને કરીએ. આ આ સંસ્થાનું કાર્ય એ કોકનું અને મારું તે મારું એમ નહીં, આ મારા જીવનનું મારું અંગત કાર્ય છે એવા ભાવ સાથે સંસ્થાનું એક એક કાર્ય થવું જોઈએ.